નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિત એસાઇનમેન્ટની અંદર પ્રશ્ન 5 એ જોઈશું. તો પ્રશ્ન 5 અ જોડકા જોડો, એમાં એક પ્રશ્ન આવશે, જોડકા જોડવાના આવશે એમાં એક પ્રશ્ન આવશે અને એના ગુણ હશે 4. તો પ્રકરણ 4ના જોડકા છે. વિભાગ 1 અહીંયા જવાબ આવશે લખવાનો, અને વિભાગ બી એટલે વિભાગ એમાં જે પહેલા નંબરનો છે આવે છે, એ વિભાગ 2માંથી કોનો જવાબ આવે એ અહીંયા લખવાનો છે. તો વિભાગ એની અંદર આ જે છાયાવાળો ભાગ છે, એટલે કે જે કલર કલરનો ભાગ છે, એ કેટલો ભાગ છે? 3 ભાગ છે, એમાંથી એક કલર કલરનો છે. તો આમાંથી કયો આવશે? બી. શું આવશે? 1/3. શું આવશે? 1/3. હવે 2 એટલે કે બી જવાબ આવશે આમાં. પ્રશ્ન 2 એમાં શું છે? 2 ભાગ છે, એમાં એક ભાગ છાયા કરેલો છે. તો શું આવશે? ડી, 1/2. હવે 3 એમાં ત્રીજામાં કેટલા ભાગ છાયાંકિત કરેલા છે? 4 ભાગ છે, એમાં કેટલા ભાગ છાયાંકિત કરેલા છે? 3 ભાગમાં 2 ભાગ છાયાંકિત કરેલા છે. તો શું આવશે? સી, 2/3. 3 ભાગમાં 2 ભાગમાં કલર કરેલો છે. હવે ડી છે એટલે 4 નંબર. તો એમાં શું આવશે? કેટલા ભાગ પાડેલા છે? 5, અને કેટલા ભાગમાં કરેલા છે? 3, એટલે કે 3/5. હવે એ રીતે બીજો જોઈ લઈએ. બીજો પ્રશ્ન છે વિભાગ એ, અહીંયા જવાબ અને આ વિભાગ બીમાંથી શોધીને લખવાનો છે. તો પહેલો છે, એમાં કેટલા ભાગ આપેલા છે? 4 ભાગ છે, એમાં 3 ભાગમાં છાયા કરેલો છે. તો શું આવશે? 3/4. શું આવે? 3/4. હવે પ્રશ્ન 2ની અંદર આમાં તમે આ રીતે ભાગ પાડશો તો કેટલા ભાગ પડશે વિચારીએ. તો આપણે આ રીતે 1, આમ 2, કેટલા પડે છે? 1, 2, 3, 4, 1 આ રીતે હશે, 5. આ રીતે આપણે વિચારીએ કે 1 આ રીતે ભાગ પડતો હશે, 1 આ રીતે હશે, 1 આ રીતે હશે, તો કેટલા ભાગ પડે છે? તો આ રીતે આપણે ભાગ પાડીએ તો આ કેટલા ભાગ પડે છે? 5 ભાગ પડે છે. એમાં કેટલા ભાગમાં કલર કરેલો છે? એટલે કે 1, 2, 3, 4. તો કેટલા આવશે? 4/5. એ હવે આગળ છે 3, 3. તો એમાં કેટલા ભાગ છે? તો અહીંયાથી તો 4 ભાગમાંથી 2 ભાગમાં રંગ કરેલો છે. તો શું આવશે? 2/4, એટલે કે 2/4. હવે 4 નંબરની અંદર છે, 4 નંબરમાં શું આવશે? કેટલા ભાગ છે કુલ? 1, 2, 3, 4 અને 5. એમાંથી કેટલા ભાગમાં છાયા કરેલી છે? 1 ભાગમાં. તો શું આવશે? સી, 1/5. 1 ભાગમાં છાયા કરેલી છે. તો કુલ ભાગની છે એટલે કે કુલ 5 છે, એમાંથી 1 ભાગ છાયાંકિત કરેલો છે. તો શું આવશે? 1/5. હવે આગળ આપેલો છે વિભાગ એ અને અહીંયા બી. અહીંયા વિભાગ એની અંદર આપેલો છે કે એક આખો ભાગ છે, એનો અડધો ભાગ શું કરેલો છે? કલર કરેલો છે. તો આમાંથી આ 4માંથી કયા ભાગની અંદર અડધો કલર કરેલો છે? એમાં, બીમાં, સીમાં કે ડીમાં? ડીમાં શું છે? 4 ભાગ છે, એમાં 2 ભાગમાં કલર કરેલો છે, એટલે કે એ એનો કેટલો? અડધો ભાગમાં. તો 1માં શું આવશે? ડી. હવે એ રીતે 2માં કુલ કેટલા ભાગ છે? કુલ 1, 2, 3 ભાગ છે, એમાં ત્રીજા ભાગને છાયા કરેલો છે. તો કયા ભાગ આવશે? તો આમાં કેટલા ભાગ છે? એમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 18 ભાગ છે, એમાં કેટલા ભાગમાં છાયા કરેલી છે? 1, 2, 3, 4, 5 અને 6. એટલે કે અને આમાં કેટલા ભાગ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16 ભાગ છે, એમાં 4 ભાગમાં છાયાંકિત કરેલી છે, તો એ પણ નહીં આવે.
આ કેટલા ભાગ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 પંદર ભાગ છે અને એમાં 3 ભાગમાં છાયાંકિત કરેલી છે. તો કયો આવશે? એ કેટલા ભાગ છે? 18. એમાં 6 ભાગમાં છાયાંકિત કરેલી છે એટલે આનો કયો ભાગ આવે? ત્રીજો. તો આમાં શું આવશે? એ આ પણ એક તૃતીયાંશ એટલે કે કુલ ભાગ છે એમાંથી ત્રીજા ભાગમાં રંગ કરેલો છે. એ જ રીતે આમાં પણ. હવે પ્રશ્ન 3 જે છે એમાં 4 ભાગમાંથી 1 ભાગમાં છાયાંકિત કરેલો છે એટલે કેટલો આવશે? 1/4. આમાં કેટલો આવતો હતો? 1/3. તો આ શું આવશે? 1/4 અને આ શું આવશે? 1/5. આ 1/3 છે એટલે કે અડધો ભાગ છે. તો 1/4 તો કયો આવશે? પ્રશ્ન બી. બી કારણ કે કુલ 16 ભાગ છે એમાં 4માં રંગ કર્યો છે એટલે કે 16/4 ભાગ એ રંગ કરેલો છે. એ જ રીતે આમાં પણ પ્રશ્ન 4 છે એમાં 5 ભાગમાં 1 ભાગમાં રંગ કરેલો છે તો આમાંથી શું આવશે? સી. સીમાં કુલ કેટલા છે? કુલ 15 છે એમાંથી 3 ભાગમાં રંગ કરેલો છે એટલે કે 15નો ત્રીજો એટલે કે 5 ભાગ થયો. હવે પ્રશ્ન 4 આગળ. હવે વિભાગ એ છે અને વિભાગ બીમાંથી જવાબ શોધવાનો છે. તો વિભાગ એની અંદર 4 ભાગ આપેલા છે અને 2 ભાગમાં છાયા કરેલ છે. તો આ ABCDમાંથી કયા આવશે? એ 1/4 એટલે કે 4થા ભાગમાં છાયા કરેલ છે. તો ના, અડધા ભાગમાં. તો 4માંથી અડધો છે તો શું આવશે? બી 1/2. હવે બીજો પ્રશ્ન છે એમાં 3 ભાગ આપેલા છે અને 2 ભાગમાં શું કરેલી છે? છાયા. તો શું આવશે? 1/4. 4 ભાગમાંથી 1 ભાગ તો ના, અડધો તો ના. 3માંથી 2 ભાગમાં છાયા કરેલી છે તો 2/3. પ્રશ્ન 3ની અંદર કુલ કેટલા ભાગ આપેલા છે? ત્રિકોણમાં 4 ભાગ એમાં 3 ભાગમાં છાયા કરેલી છે તો 1/4 આવશે? ના, 1/3. તો એ બી નહીં. સી 2/3. તો ના. તો ડી 3/4. કારણ કે કુલ 4 ભાગમાંથી 3 ભાગમાં છાયા કરેલી છે તો શું આવશે? 3/4. હવે ચોથો. તો શું આવશે? 4 ભાગ છે અને 1 ભાગમાં છાયા કરેલ છે તો શું આવશે? 1/4. 1/4. હવે પાંચમો પ્રશ્ન છે વિભાગ એ અને બી એમાં આવતા હોય એ રીતે. તો પ્રશ્ન 1ની અંદર છે 4 ભાગમાંથી અડધો ભાગ કરેલો છે એટલે કે આ શું આવશે? 1/3 છે. તો આમાં કયા કયા આવશે? તો આ જોઈએ તો શું આવશે? 3 ભાગમાં 1 ભાગ છે તો 1/3 કે 1/3માં છાયા કરેલી છે. કુલ 3 છે એમાં 1માં કરેલી છે. આ શું આવશે? 1/2 એટલે કે 2 ભાગ છે એમાં 1 ભાગમાં કરેલી છે. આ શું આવશે? 5 ભાગમાંથી 1 ભાગ. આ એ રીતે 4 ભાગમાંથી 1 ભાગ. તો આમાં શું આવશે? બી. આમાં કુલ કેટલા ભાગ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 પંદર છે અને 3 ભાગમાં છાયા કરેલી છે એટલે કે 5મો ભાગ છાયા કરેલો છે તો શું આવશે? સી. એ રીતે આમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 16 ભાગ છે એમાં 4 ભાગમાં છાયા કરેલી છે તો કયો આવશે? ચોથો ભાગની અંદર. તો ચોથો ભાગ આમાંથી શું આવશે? ડી. આ કુલ 16 ભાગ છે એમાં 4 ભાગમાં છાયા કરેલી છે એટલે કે 1/4. શું આવે? ડી. હવે ચોથો પ્રશ્ન છે એમાં કેટલી છાયાંકિત ભાગ કરેલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 18 છે અને 6 છાયાંકિત કરેલા ભાગ છે એટલે શું આવશે? એનો
ત્રીજો ભાગ 18માંથી કુલ 18 છે, 3 6 છાયા કરેલા છે એટલે ત્રીજો ભાગ છાયાંકિત કરેલો છે, તો એક શું આવશે આમાંથી? એ એક તૃતીયાંશ. હવે પ્રશ્ન 5 બ, માગ્યા મુજબ કરો. બે પ્રશ્નો હશે અને એના ગુણ કેટલા હશે? 4. પ્રકરણ 6 છે, એમાં કીધું છે કે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો. 24 ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડવાના છે, તો આપણે એના અવયવો શોધ, તો આપણે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો. 24 આપેલા છે, તો પહેલાં 24ના જે જે ઘડિયામાં બે સંખ્યાનો ગુણાકાર 24 આવે પહેલાં એ દરેકને લખી દઈએ. તો 24માં કયા આવે? એક 8 તરી 24, 12 દુ 24, 6 ચક 24 અને 24 એકા 24. તો આ 4માંથી તમે કોઈ પણ એક બે સંખ્યાનો ગુણાકાર લઈ શકો છો. તો આપણે અહીંયા લીધો છે કે 24 = 8 × 3, કેટલા? 8 × 3 એટલે 8 તરી કેટલા થશે? 24. તો હવે 8ના બે ભાગ પડે, તો 8ના બે ભાગ પડે છે 4 અને 2, 3નો પડે છે તો ના, 3નો તો એનાય જ રહેશે. હા, જોડે 3 × 1 આવે પણ 1 એ દરેક સાથે ગુણાયેલો હોય તો 3ના ભાગ પડશે નહીં, તો 4ના આગળ પડશે, તો 4ના કેટલા પડશે? 2 × 2, 2ના નહીં પડે તો 2 × 2, 3ના નહીં પડે તો 3 × 2. તો કેટલા આવ્યા 24નો? 2 × 2 × 2 × 3. તો અવિભાજ્ય અવયવો, તો અવિભાજ્ય અવયવો કોને કહેવાય? તો અવિભાજ્ય એટલે કે જે સંખ્યાને અવિભાજ્ય અવયવો શોધવાના છે. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે? અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને તમે ભાગ ના પાડી શકો, એટલે કે 2 છે તો 2ના આગળ તમે ભાગ પાડી શકો છો? તો ના. તો એ સંખ્યાના આગળ ભાગ પાડવા હોય તો 2 × 1, એના સિવાય કોઈ થશે? 2 આપણે લઈએ, એનો 2 × 1, એના સિવાય કોઈ ભાગ પડે છે? તો ના. તો આ રીતે જે સંખ્યાના ફક્ત આ રીતે જ ભાગ પડતા હોય, 2 × 1, 3 × 1, 5 × 1, તો એવી બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાશે? અવિભાજ્ય. એટલે કે એ ફક્ત એમાં 2 જ સંખ્યાઓ વડે, એટલે કે એક સંખ્યા પોતે, એટલે કે 2 એ પોતે છે અને એના સાથે 1 ગુણાયેલો છે, તો એવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાશે? અવિભાજ્ય. તો અવિભાજ્ય સંખ્યામાં કઈ કઈ આવે? 2, 3, 5, 7, 11 એમ ક્રમશઃ આગળ આવશે. હવે પ્રશ્ન 2 છે, ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો. 56. તો 56ના કયા કયા હશે ગુણાકાર આવે એ આપણે લખી દઈએ પહેલાં. 56, તો 56 × 1, 28 દુ 14 ચોક 56, 7 8 56. તો એમાંથી આપણે 7 8 56 લીધા છે, તો 56 = 8 × 7, 8ના ભાગ 2 ભાગ પડે, 4 × 2, એને 7 વડે ગુણ્યા, એટલે કે 7ના કોઈ ભાગ પડશે નહીં એટલે એમના એમ. હવે 56, એમાં 4ના કેટલા 2 ભાગ પડે છે? 4ના 2 ભાગ પડ્યા 2 × 2, આ 2 એમના એમ, કારણ કે 2ના હવે આગળ ભાગ પડશે નહીં, અને આ 7 કે એના હવે આગળ ભાગ પડશે નહીં. અવિભાજ્ય એટલે કે હવે આ સંખ્યાઓને આગળ તમે ભાગ પાડી શકશો નહીં, તો આ દરેક સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાશે? અવિભાજ્ય સંખ્યાઓ. હવે પ્રશ્ન 3 છે, ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો. શું કીધું છે? 70 આપેલો છે, ગુણાકારની રીતે જ અવિભાજ્ય અવયવો પાડવાના છે, એટલે કે ઉપરની રીત જે તમે કરી એ રીતે જ. તો 70ના પહેલાં કયા કયા 2ના ગુણાકારમાં 70 થાય? તો 70 એકા 70, 10 સીતા 70, 14 પંચા 35 દુ, તો આ દરેક શું છે? 70ના અવયવો થશે, કે 2ના ગુણાકારથી 70 આવે. તો આમાંથી કોઈ પણ આપણે એક ગુણાકાર લઈ લઈએ, તો 70 કોના 2નો ગુણાકાર લીધો આપણે? 10 × 5, 10ના 2 ભાગ કયા પડશે? 2 × 5, એટલે કે 5 દુ 10, 7ના કોઈ આગળ ભાગ નહીં પડે એટલે 7 એમના એમ. તો 70ના કયા કયા ભાગ પડ્યા?
બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત, બેને હવે આગળ ભાગ નહીં પાડી શકીએ, એ રીતે પાંચને પણ આગળ નહીં પાડી શકાય ભાગ, અને સાતને પણ ના પાડી શકાય. તો આ બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત એ શું થયા? સિત્તેરના અવિભાજ્ય અવયવો. આનો તમે ગુણાકાર કરશો તો સિત્તેર જ આવશે, પણ આપણે કઈ રીતે એના અવયવો પાડ્યા? અવિભાજ્ય, એટલે કે એને આગળ ભાગી શકાય નહીં, એટલે કે બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત. તો સિત્તેરના આવ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત. હવે પ્રશ્ન ચાર છે કે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો. ભાગાકારની રીતે એના અવિભાજ્ય અવયવો પાડવાના છે ત્રીસના. તો ત્રીસના આપણે ભાગાકારની રીતે પાડવા છે તો કયા આવશે? આ રીતે ત્રીસ, અને આ રીતે આપણે લખીએ. ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડવા છે તો અવિભાજ્ય અવયવની સંખ્યા આપણને ખ્યાલ છે કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર એમ ક્રમશઃ આગળ. તો અવિભાજ્ય સંખ્યાના આપણે અવયવ પાડવાના છે ભાગાકારમાં. તો શરૂઆત આપણે એને સૌપ્રથમ બેથી શરૂઆત કરીશું. જે સંખ્યા આપી છે એને બે ભાગીશું. જો બે ભાગ ચાલશે તો જ્યાં સુધી બે ભાગ ચાલતો હોય ત્યાં સુધી બે ભાગ ચલાવવાનો, અને ના ચાલે તો પછી તું જ ત્રણ લેવાનું. પછી ત્રણ, ત્રણે ના ચાલે તો પાંચ, પાંચે ના ચાલે તો સાત, એમ ક્રમશઃ આગળ વધવાનું. તો ત્રીસ છે તો ત્રીસને આપણે બે ભાગ ચલાવ્યો તો કેટલા આવ્યા? પંદર દુ ત્રીસ. તમે ત્રીસને ત્રીસ ભાગ્યા બે કરશો તો બે એકા બે એક શૂન્ય, બે પંચા દસ, તો કેટલો આવ્યો? પંદર. બે ભાગ ચલાવ્યો તો કેટલા આવ્યા? પંદર. હવે ફરી બે પંદરનો બે ભાગ ચાલે છે નથી, તો હવે શું આવશે? આગળ ત્રણ લીધા તો ત્રણના કેટલા ભાગ ચાલશે? પાંચ તરી પંદર. તો ત્રણના પંદરે ભાગ ચલાવે તો કેટલો આવ્યો? પાંચ. તો હવે ત્રણના પાંચે ભાગ ચાલશે? નહીં ચાલે. તો પાંચનો ચાલશે? તો પાંચે કેટલા આવે? પાંચ એકા પાંચા, પાંચ એકા પાંચા. તો ત્રીસના કયા અવયવો આવ્યા અવિભાજ્ય? બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ. શું આવ્યા? ત્રીસ બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ. હવે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો 88. તો 88માં શરૂઆત ક્યાંથી કરવાની? હંમેશા બેથી. તો બે ભાગ ચલાવશો તો 44 આવશે. એમાં 88 ભાગ્યા બે કર્યા તો બે ચોક આઠ, આઠમાંથી આઠ જશે તો શૂન્ય, ઉપરથી આપણે આઠ ઉતાર્યા તો બે ચોક આઠ, તો શું આવ્યો? શૂન્ય. તો શું આવશે બે ભાગ ચલાવે તો? 44. ફરી બે ભાગ ચલાવીએ તો શું આવશે? 44 ભાગ્યા બે, બે દૂ ચાર, શૂન્ય, બે દૂ ચાર, ઉપરથી ચાર ઉતાર્યા તો બે દૂ ચાર, ચારમાંથી ચાર જશે તો શૂન્ય, શું આવશે? 22. તો 44ને બે ભાગીશું તો શું જવાબ આવશે? 22. હવે ફરી 22ને ભાગ ચલાવીએ, 22ને ફરી બે ભાગ ચલાવીશું તો કેટલા આવશે? 22 ભાગ્યા બે, તો બે એકા બે, શૂન્ય, ઉપરથી બે ઉતારી તો બે એકા બે, શું આવ્યો? શૂન્ય. તો કેટલો આવે જવાબ? 11. તો બે 22ને ભાગ ચલાવ્યા તો જવાબ કેટલો આવ્યો? 11. હવે 11ને બે ભાગી શકીએ છીએ? તો ના. હવે 11ને ત્રણે? તો પણ ના. હવે આગળ 5, તો 5 વડે બી નથી ભાગી શકાતા, 7 વડે બી નથી ભાગી શકાતા, તો 11ને 11 વડે જ આગળ ભાગ ચલાવીશું તો 11 એકા 11, શું આવે? 11 એક 11. તો 88ના કયા કયા ભાગ પડ્યા? બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા 11. હવે આગળ છે છઠ્ઠો પ્રશ્ન, ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો. ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડવાના છે 98ના. તો 98 શરૂઆત ક્યાંથી કરવાની? બેથી. તો 98ને આપણે બે ભાગીએ છીએ તો બે ચોગ આઠ, નવમાંથી આઠ જશે તો એક, ઉપરથી આપણે આઠ ઉતાર્યા તો બેના નવે ભાગ ચલાવીએ તો કેટલા આવશે? 18. બે નવા 18, તો બંને શું થયો? શૂન્ય. તો બે 98ને ભાગ ચલાવ્યા કેટલો જવાબ આવ્યો? 49. તો બે ને 98 તો કેટલો આવ્યો? 49. હવે 49ને બે ભાગ ચલાય છે તો નથી ચાલતો, ત્રણે તો પણ નથી ચાલતો, પાંચે તો પણ નથી ચાલતો, તો સીધા કોના ચાલશે? સાતે. તો સીધા સીધા 49. સાતને ફરી સાથે ભાગીએ તો સીધા સીધા
સાત એકા સાતા, સાત એક સાત. તો અઠાણુંના કયા ભાગ પડ્યા? બે ગુણ્યા સાત ગુણ્યા સાત, બે ગુણ્યા સાત ગુણ્યા સાત. તો અઠાણુંના આ અવિભાજ્ય સંખ્યાઓ બે ગુણ્યા સાત ગુણ્યા સાત આ એના અવિભાજ્ય અવયવો થયા. હવે આગળ પ્રકરણ સાત, ગુણાકાર કે સરવાળાની પેટર્ન મુજબ ખાલી જ ખાના પૂર્ણ કરો. કે ગુણાકાર કે સરવાળો જે પેટર્ન આવે એ મુજબ આ ખાલી ખાના પૂરવાના છે. તો અહીંયા 78 અને 100, આ 78 અને 100 આ બંનેનો સરવાળો ક્યાં આપ્યો છે? ચોરસ ખાનામાં. તો શું? જે બંને ગોળ ખાના છે એનો સરવાળો પછી ચોરસ ખાનામાં આવશે. તો હવે 100 અને 8 છે તો બંનેનો સરવાળો કેટલો થશે? 108. હવે 8 અને 8 છે તો બંનેનો સરવાળો કેટલો થશે? 16. 8 વત્તા 8 કેટલા થશે? 16. હવે અહીંયા ખાનું છે, અહીંયા પણ છે, તો કોઈ પણ એક ખાનું પૂરવા માટે આજુબાજુના બે ખાના તો જોઈએ ને, તો અહીંયા તો છે નહીં. તો આપણે પહેલાં આ સર શોધી લઈએ. તો 78માં 4 તમે ઉમેરશો તો કેટલા થશે? 78 વત્તા 4 તો 82. હવે 4માં અહીંયા 4 છે અને જવાબ 60 છે, 64 છે. તો કઈ સંખ્યામાં 4 ઉમેરશો તો 64 આવશે. તો 60 વત્તા 4 કરશો તો કેટલા આવશે? 64. અને 60 અને 8 આ બંનેનો સરવાળો કરીએ તો શું આવશે? 68. ખ્યાલ આવી ગયો? બંને ગોળનો સરવાળો વચ્ચી છે. હવે પ્રશ્ન બે, નીચે આપેલી સંખ્યાને વિશિષ્ટ સંખ્યામાં ફેરવો. અહીં એક સંખ્યા આપી છે એને વિશિષ્ટ સંખ્યામાં ફેરવવાની છે, તો કઈ રીતે ફેરવીશું? તો અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે 28 છે. કોઈ એક સંખ્યા 28 લીધી, જે સંખ્યા આપી હતી તે. આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં લખ્યા, એટલે કે ઊંધા લખ્યા, એટલે કે 8ને આગળ લઈ ગયા અને 2 પાછળ. તો 82. ઉપરોક્ત બંને સંખ્યાઓનો એટલે કે 28 અને 82નો સરવાળો કર્યો તો કેટલો આવ્યો? 110. તો 110 એ વિશિષ્ટ સંખ્યા છે. વિશિષ્ટ સંખ્યા એટલે કે જેને આગળથી વાંચો કે પાછળથી વાંચો એ એક જ સંખ્યા વંચાય, તો આ વિશિષ્ટ સંખ્યા નથી. તેથી આ જ રીતે આગળ વધીએ, 110 સાથે જ લઈએ. તો આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો. 0 આગળ આવી જશે તો 0 1 1. હવે આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. તો ઉપરોક્ત બંને સંખ્યાઓનો સરવાળો એટલે 110 અને 0 11 એ બંનેનો સરવાળો કરશો તો કેટલા આવશે? 121. તો આમ 121 એ શું છે? વિશિષ્ટ સંખ્યા છે. તો આ રીતનો ઉપયોગ કરીને આપણે 267નો વિશિષ્ટ સંખ્યા શોધવાની છે. તો આપણે શોધી લઈએ. તો વિશિષ્ટ સંખ્યા આપણને આપી છે, કોઈ એક સંખ્યા 267 છે. હવે આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો. ઉલટા ક્રમમાં ગોઠવીએ એટલે શું થશે? 7 6 2 એટલે કે 762. ઉપરોક્ત બંને સંખ્યાઓનો સરવાળો, આ બંને સંખ્યાઓનો શું કર્યો? સરવાળો. તો 267 વત્તા 762 એ બંનેનો સરવાળો કરશો તો આવશે 1029. કેટલા આવશે? 1029. તો 1029 એ વિશિષ્ટ સંખ્યા નથી. 1029 એ વિશિષ્ટ સંખ્યા નથી. આ જ રીતે આગળ વધીએ. આ સંખ્યા વિશિષ્ટ નથી તો આ જ સંખ્યાને લઈને આપણે આગળ વધીએ. કોઈ એક સંખ્યા કઈ છે? 1029. તો આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો. તો ઊંધા ક્રમમાં ગોઠવો તો શું? 9201. 9201 આ બંને સંખ્યાઓનો શું કરીશું? સરવાળો. ઉપરોક્ત બંને સંખ્યાઓનો સરવાળો કેટલો આવશે? 1029 વત્તા 9201. તો બંનેનો સરવાળો 1230. તો સોરી, 10230 છે. તો 10230 એ વિશિષ્ટ સંખ્યા નથી. 10230 એ વિશિષ્ટ સંખ્યા નથી. તો હવે આ જ સંખ્યાને લઈને આપણે આગળ વધીએ. તો કોઈ એક સંખ્યા 10230 છે. આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો તો શું આવે? 0 આગળ, 3 2 0 1 એટલે કે 3201.
ઉપરોક્ત બંને સંખ્યાઓનો શું કરીએ? સરવાળો. તો 10,230 વત્તા 3,201 બંનેનો સરવાળો કરશો તો આવશે 13,431. 13,431. તો આને સીધી રીતે જુઓ કે ઊંધી રીતે જુઓ? તો શું અંચાશે? 13,431. તો 13,431 એ વિશિષ્ટ સંખ્યા છે. તો આપણને વિશિષ્ટ સંખ્યા મળી ગઈ. 13,431 એ વિશિષ્ટ સંખ્યા છે. જ્યાં સુધી વિશિષ્ટ સંખ્યા ના આવે ત્યાં સુધી આ જ રીતે આપણે આગળ વધે રાખવાનું. હવે ત્રીજો પ્રશ્ન છે, મેં વિચારેલી સંખ્યા કઈ તે જણાવો. મેં વિચારેલી સંખ્યા કઈ તે જણાવો કીધું છે. તે 50ના અડધા કરતાં મોટી છે. 50ના અડધા કરતાં મોટી છે. 50ના અડધા કેટલા થશે? 25થી મોટી. પછી શું કીધું? 3 ના 10 ગણા થી મોટી, એટલે કે 30થી મોટી. અને 4 ના 10 ગણા, એટલે કે 4 અને 10 ગુણાકાર, 40થી નાની. 4 ના 10 ગણા એટલે કે 40થી નાની છે અને 30થી મોટી છે, એટલે 30 અને 40 બંને વચ્ચેની છે. 30 થી 40 વચ્ચે. હવે તેનો દશકનો અંક એકમના અંક કરતાં 3 ઓછો છે. શું કીધું છે? એકમનો અંક જે છે એ દશકનો અંક જે છે એકમના અંક કરતાં 3 ઓછો છે. અને આપણને એમ પણ કીધું છે કે બંને સંખ્યાઓનો સરવાળો કેટલો કીધો છે? 9. તો કઈ બે સંખ્યાઓનો સરવાળો 9 આવે? અહીંયા આપણને બે અંકની જ સંખ્યા આપી છે. અને બંને કઈ કઈ સંખ્યાઓનો સરવાળો 9 આવે? તો 8 વત્તા 1 સરવાળો પણ 9 આવે, 2 વત્તા 7 કરો તો 9 આવે, 3 વત્તા 6, 4 વત્તા 5, તો એનો પણ સરવાળો કેટલો આવશે? 9. તો એમાં કઈ બે સંખ્યાઓ આવશે કે જેનો સરવાળો પણ 9 છે અને દશકનો અંક એકમના કરતાં 3 ઓછો છે? 8 અને 1 તો એ ના આવે, 2 અને 7 એ પણ ના આવે, તો શું આવશે? 3 અને 6. 3 એ દશકના સ્થાનમાં લઈએ અને 6 એ એકમના સ્થાનમાં લઈએ તો એકમના સ્થાન કરતાં દશકનો સ્થાન ઓછો છે. તો હા, તો કઈ સંખ્યા આવશે? 36. તો કઈ સંખ્યા આવશે? 36. હવે આગળની પેટર્ન જોઈએ. પ્રશ્ન 4 જે છે, નીચેની પેટર્નને નિયમ અનુસાર આગળ વધારી ખાલી ખાના પૂર્ણ કરો. નિયમ જે આપેલો છે એ પ્રમાણે આગળ વધારવાની અને ખાલી ખાના પૂર્ણ કરવાના. અહીંયા શું આપ્યું છે? 15 × 1, 15ને 1 વડે ગુણ્યો, એમાં 1 ઉમેર્યો તો કેટલા આવ્યા? 16. 15 × 1 = 15, એમાં 1 ઉમેરો તો શું આવે? 16. પછી 15 એમના એમ રાખ્યા, અહીંયા એને 2 વડે ગુણ્યા, જેટલા વડે ગુણ્યા એટલા વડે એનો સરવાળો કર્યો તો 15 × 2 = 30, એમાં 2 ઉમેરશો કેટલા આવશે? 32. હવે એ રીતે આગળ છે કે 15 × 3, એટલે કે 15 એમના એમ રાખ્યા પણ 3 વડે ગુણાકાર કર્યો અને 3 વડે એનો સરવાળો કર્યો તો કેટલો આવશે? 15 × 3 = 45, એમાં 45માં 3 ઉમેરશો 48. હવે 15 અહીંયા 3 છે તો અહીંયા શું આવશે? 4. એક સંખ્યા આગળ વધે છે તો 15 × 4 = 60, એમાં 4 ઉમેરો તો કેટલા આવશે? 64. 15 × 4 = 60, એમાં 4 ઉમેર્યા કેટલા આવ્યા? 64. હવે 15 × 5, 15 × 5 અહીંયા ક્રમશઃ શું આવશે સરવાળામાં? પણ 5. શું આવ્યું? 15 × 5, 15 × 5 = 75, 5 ઉમેર્યા કેટલા આવ્યા? 80. 15 × 5 = 75, 5 ઉમેરો કેટલા આવશે? 80. તો અહીંયા હવે આપણે ગણિતનું એસાઇનમેન્ટ પૂર્ણ થાય છે. તો દરેકે આજનું હોમવર્ક જે છે પ્રશ્ન 5 નોટબુકમાં લખવો, એટલે કે આજનું હોમવર્ક પ્રશ્ન 5 જે છે એ નોટબુકમાં લખવો. પરંતુ દરેકે આ આખે આખું એસાઇનમેન્ટ તમારે હોમવર્કમાં, એટલે કે તમારી નોટબુકમાં દરેકે લખવાનું છે.